भरूच जिला कलेक्टर आदेश थी अंकलेश्वरनी जयाबेन मोदी हॉस्पिटल, भरूचनी वेलफेर अने सेवाश्रम हॉस्पिटल सहित अन्य हॉस्पिटल ने कोविड 19 डेजिनेटेड हॉस्पिटल जाहिर करवामां आवी छे। जिला कलेक्टर द्वारा हॉस्पिटल में कोविड 19 बेडनी आरक्षित बेडनों हालनी सुधरती स्थिति ने ध्यान में लई घटाड़ो करवाथी आज थी तारीख 17 डिसेम्बर ने गुरुवार थी सेवाश्रम हॉस्पिटल में तमाम ओपीडी में दर्दियों ने तपासनु कार्य शुरू करवा साथे गायनेक विभाग में दर्दी ने दाखल करी प्रसूति तथा स्त्री रोगों ने लगती तमाम सारवार पण शुरू करवामां आवी छे। ते उपरांत फिजिशियन ऑर्थोपेडिक जनरल सर्जरी पण 21 डिसेम्बर ने सोमवार थी हॉस्पिटल में उपलब्ध बेडना आधारे मर्यादित संख्या में इंडोर दर्दी तरीके दाखल करवामां आवशे। सेवाश्रमना ट्रस्टी किरणभाई ठाकोरे आ अंगे माहिती आपता जणाव्युं हतुं के सेवाना आशयने वरेल सेवाश्रम हॉस्पिटल में पुनः कोरोना सिवायना दर्दियोंनी सारवार शुरू थई छे, जेथी તેનો કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે લાભ લેવા અનુરોધ છે। ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ સંકુલને ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી। પરિણામે ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલમાં જે સેવાઓ ઉપલબ્ધ થતી હતી તે બંધ કરવાની ફરજ ઊભી થઈ હતી। હોસ્પિટલના વહીવટી શાખાની વિનંતીને ધ્યાનમાં લઈ તેમજ બદલાયેલા સંજોગોમાં માનનીય કલેક્ટરશ્રીનાએ આરક્ષિત 100 બેડમાંથી 19 આરક્ષિત બેડને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે અને એની એમને જાણ કરવામાં આવે છે। તદઉપરાંત સેવાશ્રમ સંકુલમાં જે સ્થગિત કરવામાં આવેલી સેવાઓને પુનઃ જીવન કરવા માટેની પરવાનગી પણ આપવામાં આવેલી છે। નામદાર કલેક્ટરશ્રીના આ હુકમને કારણે સ્થગિત થયેલી સેવાઓ જેવી કે ઓપીડી ટ્રીટમેન્ટ, ગાયનેક ઓપરેશન્સ, જનરલ સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, આ તમામ જે સુવિધાઓ સ્થગિત કરવામાં આવી હતી તેને પુનઃજીવંત કરવામાં આવે છે અને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓપીડીનો સવાલ છે ત્યાં સુધી ઓપીડી સેવાઓની શરૂઆત કાલથી થાય છે અને અન્ય સેવાઓ જે ઓપરેશન્સ અને ઇન્ડોર પેશન્ટ્સની જે સેવાઓ છે તે તારીખ 21 બારથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિર્ણયને કારણે ભરૂચની જરૂરિયાતમંદ જે જનતા છે તેને કહી શકાય કે વિનામૂલ્યે જે અમે સેવાઓ પૂરી પાડીએ છીએ, લગભગ નહીં નફો નહીં નુકસાનના ધોરણે, અને 20 રૂપિયા અને 30 રૂપિયામાં અમારી એમડીની જે સેવાઓ છે, ગાયનેકની જે સેવાઓ છે જે બિલકુલ કિફાયત દરે છે, તે ફરીથી પુનઃજીવન થતાં શરૂ થતાં ભરૂચની જરૂરિયાતમંદ જે કહી શકાય પબ્લિક એને આનો લાભ લેવા અમે વિનંતી કરીએ છીએ। અમારો હેતુ પણ સેવાનો જ હેતુ છે, નામ પણ સેવાશ્રમ જ છે, તો સર્વેની વિનંતી કે પુનઃજીવંત થયેલી અને શરૂ થયેલી આ તમામ સેવાઓનો લાભ આપ શ્રી લેશો। ઓપીડીનો સવાલ છે ત્યાં સુધી રજાના દિવસો સિવાય સવારે 9 થી 2 વાગ્યા સુધી આ સેવાઓ ઉપલબ્ધ રહેશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।